નમસ્તે બાળ મિત્રો આ નવા વર્ષમાં જ્યારે આપણે અહીં ફરીથી મળ્યા છીએ ત્યારે આપણો જે ભણવાનો કાર્યક્રમ છે એની પણ આપણે નવા વર્ષમાં શુભ શરૂઆત કરી રહ્યા છીએ કયા સત્રમાં આપણે જોડાક્ષરો સુધીનું શિક્ષણ મેળવેલું તો હવે નવા વર્ષમાં નવા સત્રમાં એ જ જોડાક્ષરોને લઈને આપણે આગળનું કામ શરૂ કરીએ તો આજે શરૂઆતમાં જ આપણે સરસ મજાના જોડાક્ષરોનું વાંચન કરવાના છીએ હવે વાંચનમાં પણ મેં તમને કહેલું કે જોડાક્ષરોમાં બે પ્રકાર હોય મૂળાક્ષરો જે હોય છે મૂળાક્ષરોમાં એવા મૂળાક્ષરો પણ છે કે જેમાં દાદાજીની લાકડી આવે છે કયા મૂળાક્ષરો યાદ કરો તો હમ ખૂબ સરસ મ ઘ ચ અ આ દરેક મૂળાક્ષરોમાં પાછળ દાદાજીની લાકડી આવે છે તો આ મૂળાક્ષરોથી બનતા જૂડાક્ષરો પણ આપણે જોયા અને એવા મૂળાક્ષરો કે જેમાં એવી દાદાજીની લાકડી આવતી નથી તો વિચારો તો કયા મૂળાક્ષરોએ હા ક જ ખૂબ સરસ ટ આ બધા મૂળાક્ષરો જે છે એની અંદર દાદાજીની લાકડી આવતી નથી તો ચાલો આજે આપણે જે મહાવરો કરવાના છીએ એમાં દાદાજીની લાકડી વાળા મૂળાક્ષરો પણ લઈશું અને દાદાજીની લાકડી ન આવતા હોય એવા મૂળાક્ષરોને લઈને પણ આપણે જોડાક્ષરો અને એને લગતા શબ્દો વાક્યો અને ફકરા તરફ જઈશું તો સૌ પ્રથમ આપણે મહાવરા સ્વરૂપે ચાલો એક વખત એવા શબ્દોનું શાંતિથી અને ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચન કરી લઈએ તો તૈયાર બધા જગ્યા ઉપર ટટ્ટાર બેસી જઈશું દરેકનું ધ્યાન અહીં સ્ક્રીન ઉપર બાળ મિત્રો અહીં આપણને એક સરસ મજાનું ચિત્ર દેખાય છે અને ચિત્રના નીચે શબ્દ પણ લખેલો છે આ ચિત્ર જોઈને તમારે બોલવાનું છે પહેલાં તો કે ચિત્ર શાનું છે આવી કોઈ વસ્તુ તમે કોઈ જગ્યાએ જોયેલી છે હા આ વસ્તુ તો તમે ઘણી જગ્યાએ જુઓ છો તો આ વસ્તુનું નામ છે પ્યાલો ઘણા લોકો એને ગ્લાસ પણ કહે છે આ પ્યાલાનો આપણે ઘરમાં ઉપયોગ કરીએ છીએ તમે આમાં પાણી પીવો છો દૂધ કે છાસ પણ પીતા હશો ખરો ને તો પ્યાલો એ એક જોડાક્ષરવાળો શબ્દ છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે નીચે પ્યાલો શબ્દ લખેલો છે તો ચાલો મારી સાથે આ શબ્દનું વાંચન કરો અહીં પ અને ય અડધો રાખીને ય સાથે જોડ્યો છે ત્યારે જોડાક્ષર બને છે અને એ બંનેનો ઉપયોગ કરીને શબ્દ બનાવ્યો છે તો શબ્દ બને છે પ્યાલો ખૂબ સરસ બધા જ બાળકોએ વાંચન કર્યું પણ હજુ થોડોક અવાજ નો આવે છે તો ટટ્ટાર બેસીને જોરથી વાંચન કરીશું ફરીથી બોલો પ્યાલો ખૂબ સરસ ચાલો હવે આવું જ આપણે એક બીજું ચિત્ર જોઈએ આ ચિત્ર પણ તમે ઘણી વખત જોયેલું છે ઘરે શાળામાં અથવા તો જ્યારે તમે મામા કે માસીના કે કોઈ બી અન્યના ઘરે ગયા હશો તો આ વસ્તુ તો તમે એમના ઘરમાં ચોક્કસથી જોઈ હશે ખરું ને હા આ વસ્તુ છે બલ્બ જેનાથી ઉજવાળું થાય છે તો બલ્બ એ પણ એક જોડાક્ષરયુક્ત શબ્દ છે તો આપણે આ શબ્દનું વાંચન કરીશું ચાલો બધાએ મારી સાથે ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચન કરવાનું છે કયા બે અક્ષરો જોડીને બનાવ્યું છે હા પ્યાલામાં આગળના બે શબ્દો જોડાક્ષરયુક્ત હતા જ્યારે અહીં પાછળના બે અક્ષરો જોડાક્ષરો છે તો કયા અક્ષરોને જોડ્યા છે લ અડધો રાખ્યો છે અને એની સાથે બને જોડી દીધો છે ત્યારે જઈને આપણો શબ્દ તૈયાર થઈ જાય છે તો અહીં શબ્દ બને છે બલ્બ ફરીથી વાંચન કરીશું અને ખૂબ જ ચોકસાઈપૂર્વક વાંચન કરવાનું છે બલ્બ ખૂબ સરસ ચાલો આવી જ આપણે એક બીજી વસ્તુ જોઈએ અને બીજા શબ્દનું વાંચન કરીએ બાળ મિત્રો અહીં આપણે જે ચિત્ર જોઈ રહ્યા છીએ એને લગતું તો ગીત પણ આપણે ગાયું હતું યાદ છે ને કાળી કાળી મીંદડી આવી ને ગઈ એ ગીત આપણે ગાયા હતા ને કોની વાત હતી એમાં હા એમાં બિલ્લીબેનની વાત હતી તો આપણે અહીં જે ચિત્ર જોઈ રહ્યા છીએ એ ચિત્ર છે બિલ્લીબેનનું અને આ જે બિલ્લી શબ્દ છે એ એમાં પણ જોડાક્ષરનો ઉપયોગ થયો છે જોડાક્ષર ક્યાં છે પહેલાં શોધી દઈએ તો આમાં પણ જોડાક્ષર પાછળ છે અને બે લને જોડીને જોડાક્ષરો બનાવેલા છે તો શબ્દ બને છે બિલ્લી ફરીથી વાંચન કરીએ બધા એકસાથે સાથે ઊંચા અવાજે બોલીશું ક્યાંક જો ઘરની બહાર બિલ્લીબેન સંતાઈ રહ્યા હોય તો એમની પણ અવાજ જવો જોઈએ બરાબર ને તો જોરથી બોલીશું ખૂબ સરસ વાંચન કરીશું બિલ્લી ખૂબ સરસ હવે આપણે આગળનો શબ્દ જોઈએ અહીં જે ચિત્ર તમને દેખાઈ રહ્યું છે એ ચિત્ર ઘણા બાળકોએ જોયું હશે અને ઘણા બાળકોએ નહીં પણ જોયું હોય તો પહેલાં હું તમને કહી દઉં કે આ ચિત્ર મ્યાનનું ચિત્ર છે તો આ મ્યાન એ પણ એક જોડાક્ષરયુક્ત શબ્દ છે અહીં જોડાક્ષર આગળ છે એ જોયું ને તમે તો વાંચન કરીશું મ્યાન મ અડધો છે અને એને ય સાથે જોડી દીધો છે તો શબ્દ બની જાય છે મ્યાન ફરીથી વાંચન કરીએ મ્યાન ચાલો હવે એક નવું ચિત્ર અને નવો શબ્દ જોઈએ દોસ્તો અહીં જે ચિત્ર આપેલું છે એ તો તમે ગયા વર્ષે શાળામાં ધ્વજ ફરકાવેલો એવું જ છે ને હા આ છે આપણો ત્રિરંગો આપણો રાષ્ટ્રધ્વજ છે આ તો ધ્વજ એ પણ એક જોડાક્ષરયુક્ત શબ્દ છે તો ચાલો આપણે એનું વાંચન કરીએ સૌ પ્રથમ ઓળખીશું જોડાક્ષર ક્યાં છે આગળ જ છે અને એમાં કયા બે અક્ષરો જોડાયેલા છે ધ અને વ તો આ બંનેને જોડતા શબ્દ બને છે ધ્વ અને પાછળ જ ચાલો હવે મારી સાથે વાંચન કરો શબ્દ વાંચીશું ધ્વજ ફરીથી એક વખત ધ્વજ ખૂબ સરસ ચાલો આવો જ એક આપણે બીજો શબ્દ અને એક નવું સરસ મજાનું ચિત્ર જોઈએ બાળ દોસ્તો અહીં જે ચિત્ર આપેલું છે એ સાધુ સંતનું છે અને તેઓ ધ્યાનમાં બેઠેલા છે તો આપણે જે શબ્દનું વાંચન કરવાનું છે એ શબ્દ છે ધ્યાન કદાચ કોઈ બાળકનું નામ પણ ધ્યાન હશે ખરું ને તો અહીં શબ્દ છે ધ્યાન ધ્યાનમાં ધ અડધો અને એને પણ ય સાથે જોડ્યો છે પાછળ માત્રા કરીને ન મૂકી દઈએ ત્યારે શબ્દ બની જાય છે ધ્યાન ચાલો હવે આપણે એનું વાંચન કરીએ બધા એકસાથે ખૂબ સરસ રીતે વાંચન કરીશું ધ્યાન ખૂબ સરસ પરંતુ ફરી એકવાર વાંચન કરી લઈએ ધ્યાન ખૂબ સરસ આપણે જોડાક્ષરવાળા શબ્દોનું વાંચન કર્યું અને દિવાળી પહેલાંના સત્રમાં આપણે જે એકમો શીખેલા અને એમાં જે જોડાક્ષરોયુક્ત શબ્દોનું વાંચન અને લેખન કરેલું એની યાદને આપણે જરા થોડી તાજી કરી લીધી હવે આ મહાવરાને તમારે ચાલુ જ રાખવાનો છે મેં કહ્યું એ મુજબ જે જે વસ્તુઓનું અવલોકન તમે કરો અને એમાં જોડાક્ષરો આવતા હોય કોઈ વ્યક્તિઓના નામ આવતા હોય તો એનું પણ તમારે રખવા બેસો એ વખતે યાદ કરીને એનું લેખન કરવાનું છે જેથી આપણો મહાવરો દ્રઢ થઈ જાય હવે એક વાર્તા તો જોવી છે ને તો ચાલો આપણે જોઈએ સરસ મજાની વાર્તા બાળમિત્રો અહીં એક ઘેટાના બચ્ચાની વાર્તા આપેલી છે જેનું નામ છે નાની ઘરે જવા દે તો ચાલો આપણે આ સરસ મજાની વાર્તા સાંભળીએ એક હતું ઘેટાનું બચ્ચું તે એકવાર તેની મોટી માને ત્યાં ચાલ્યું રસ્તામાં ચાલતા तेने एक शियाल मलियो शियाल बच्चा ने कहे ओहो हो, हो तने खाओ बच्चू कहे नानी ने गिर जावा दे खूब ताजू थावा दे पछी मन ने खाजे शियाल कहे है ठीक बच्चू जरा दूर चालू જ્યાં એક ગીત મળ્યું ગીત કહે હું તને ખાઉ ઘેટાનું બચ્ચું કહે નાનીને ઘેર જવા દે ખૂબ તાજુ થવા દે પછી મને ખાજે ગીત કહે હમ ઠીક ઘેટાનું બચ્ચું તો આગળ ચાલ્યું ત્યાં વળી રસ્તામાં તેને એક વાઘ મળ્યો વાઘ કહે હું તને ખાવ બચ્ચું કહે નાની ને ઘેર જવા દે ખૂબ તાજુ થાવા દે પછી મને ખાજે વાઘ કહે ઠીક પછી રસ્તામાં એ પ્રમાણે તેને વરુ ગરુડ કૂતરો

પછી તે મોટી માને કહે માં મને એક ચામડાનો ઢોલકો કરી આપો એટલે હું એમાં બેસીને જાઉં ને મને કોઈ ઓળખે નહીં મને તેથી કોઈ ખાય નહીં મોટી માએ તો બચ્ચા માટે એક સારુ મજાનું ઢોલક બનાવ્યું અંદર રૂપાળો રૂ પાથર્યું પછી તેની અંદર બચ્ચું બેઠું પછી ઢોલકાને જે ધક્કો માર્યો ને તે ઢોલકું દડતું દડતું ચાલ્યું ત્યાં રસ્તામાં ગરુડ મળ્યું ગરુડ કહે ભાઈ ક્યાંય ગેટાનું બચ્ચું જોયો ઢોલકામાંથી બચ્ચું બોલ્યું આમ જવાબ આપતું આપતું ઘેટું ઘણે દૂર નીકળી ગયું છેવટે શિયાળભાઈ મળ્યા શિયાળ કહે ક્યાંય ઘેટાનો બચ્ચો દેઠું અંદરથી બચ્ચું બોલ્યું શિયાળ કહે અરે આમાં તો બચ્ચું લાગે છે ચાલ ઢોલક તોડીને ખાઓ પણ ત્યાં તો બચ્ચાનું ઘર આવી ગયું ને બચ્ચું ઘરમાં બેસી ગયું શિયાળભાઈ બારણા પાસે ઊભા ઊભા જોઈ રહ્યા બાળ મિત્રો વાર્તા જોવાની કેવી મજા આવી કોણ હતું વાર્તામાં હા ગીટાનું બચ્ચું હતું અને એ જતા જતા જે 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 પ્રાણીઓને મળતું હતું ત્યારે એ પ્રાણીઓએ જ્યારે એમને ખાવાની વાત કરી ત્યારે બચ્ચાએ શું કહેલું યાદ કરો ઘણી વખત તમે આ સાંભળ્યું છે હા નાનીને ઘેર જવા દે ખૂબ તાજું થાવા દે પછી મને ખાજે બુદ્ધિશાળી બચ્ચાએ દરેક પ્રાણીઓને આવી જ વાત કરતાં કરતાં એ પોતાની નાનીના ઘેર પહોંચી ગયું અને જ્યારે નાનીના ઘરેથી એ પાછું આવતું હતું ત્યારે એ શું બોલતું હતું જ્યારે એ પ્રાણીઓએ વાત કરી કે ગેટાનું બચ્ચું જોયું ત્યારે એણે શું ગાયેલું ક્યાંનું બચ્ચું ક્યાંનો તું ચાલો આ વાર્તા હવે તમારે કહેવાનો પ્રયત્ન કરવાનો છે જેથી આપણને વાર્તા કહેતા પણ આવડી જાય હવે આ વાર્તામાં પણ ઘણા બધા શબ્દો એવા આવ્યા કે જેનાથી આપણે પરિચિત ન હતા તો આપણે અહીં એ જ શબ્દોને વાંચવાનો અને એને કેવી રીતે લખવા એટલે કે એને લખવાનો પ્રયત્ન કરીએ હું અહીં બોર્ડ પર લખીશ અને તમારે પણ નોટબુક ખોલવાની છે અથવા તો સ્લેટ પાસે હોય તો સ્લેટમાં લખજો બરાબર અને સારા અક્ષરે વાંચન કરી શકાય એવા સુવાચ્ય અક્ષરે આપણે લખીશું તો શરૂ કરીએ વાર્તાના શબ્દોનું લેખન પહેલો જ શબ્દ આપણે લખીશું બચ્ચું વાર્તામાં હતું ને ઘેટાનું બચ્ચું તો ચાલો બચ્ચું કઈ રીતે લખાય તો એ માટે પહેલાં આપણે લખીશું બ શું લખ્યું આપણે બ અને હવે એની પાછળ આવશે જોડાક્ષર તો એક ચ આપણે અડધો કરીશું અને બીજો જે ચ છે એ આપણે આખો કરી દીધો અને એની નીચે માત્રા કરી દીધી ઊની બરાબર તો આપણો શબ્દ અહીં તૈયાર છે કયો શબ્દ બન્યો બચ્ચું શબ્દ બને છે બચ્ચું ચાલો વાંચન કરો અને સાથે લખતા પણ રહેજો ફરીથી વાંચન કરીશું બચ્ચું હવે આગળનો શબ્દ જોઈએ તો બીજો એક શબ્દ આવ્યો હતો ચાલ્યું તો ચાલ્યું એ પણ શું છે એ પણ જોડાક્ષરયુક્ત શબ્દ છે તો આપણે એને લખવાનો પ્રયત્ન કરીએ ચાલ્યું પહેલા ચા લખીશું અને પાછળ એમાં પણ જોડાક્ષર આવે છે તો જોડાક્ષરમાં જે અક્ષર અડધો બોલાય છે ને એને આપણે અડધો જ લખવાનો છે શું અડધું બોલાય છે કયો મૂળાક્ષર અડધો બોલાય છે લ્યુ તો લ અડધો બોલાય છે તો આપણે અહીં લને અડધો લખીશું થઈ ગયો અડધો અડધો થઈ ગયો હવે એની પાછળ ચા લ્યુ તો પાછળ શું આવે છે યુ તો આપણે અહીં યુ લખી દઈશું ચાલ્યું શબ્દ બને છે ચાલ્યું તો આપણ જોડાક્ષરયુક્ત શબ્દ આપણો તૈયાર થઈ ગયો છે તો ફરીથી આપણે બંને શબ્દોનું વાંચન કરી લઈએ પહેલો શબ્દ છે બચ્ચુ વાંચો તો મારી સાથે બચ્ચુ ખૂબ સરસ અને બીજો શબ્દ છે ચાલ્યું ખૂબ સરસ પણ થોડુંક જોરથી બોલીશું જોરથી વાંચન કરીશું ચાલ્યું હા હવે આપણે આગળનો શબ્દ જોઈએ તો આગળનો શબ્દ છે જ્યારે બચ્ચું આગળ આગળ જતું હતું ત્યારે એને જુદા જુદા પ્રાણીઓ મળતા હતા તો આગળનો શબ્દ છે મળ્યા પ્રાણીઓ મળતા હતા ને તો શબ્દ આપણે લખીએ મળ્યા તો મળ્યામાં પહેલાં તો મ આવે છે પછી એમાં જોડાક્ષરો કયા આવે છે મળ્યા તો પાછળ અળ અને ય જોઈન્ટ કરીને લખવાનું છે તો આપણે અહીં અળ અને અડધો લખીશું અને પાછળ તો આપણો શબ્દ અહીં તૈયાર છે મળ્યા બધા લખી દઈશું બધા સાથે સાથે લખતા પણ જઈએ છીએ અને વાંચન પણ કરતા જઈએ છીએ તો ત્રીજો આપણો શબ્દ છે મળ્યા ચાલો હવે પહેલા શબ્દથી ફરી વાંચન કરી લઈએ બોલો તો ખૂબ સરસ બચ્ચું બીજો છે ચાલ્યું અને ત્રીજો શબ્દ જે આપણે હાલ જ બનાવ્યો એ છે મળ્યા હવે આગળનો શબ્દ આપણે જોઈએ તો એ શબ્દ છે ધક્કો આગળના એપિસોડમાં મેં તમને લખાવેલો અને એને લગતી આપણે શબ્દ બનાવવાની પ્રવૃત્તિ પણ કરેલી યાદ છે ને તો ચાલો એ તો આવડતો જ હશે તમને લખતા તો પહેલાં આપણે લખીશું ધના લેખન વખતે મેં તમને આગળ વાત કરેલી એમ ઉપરનો જે ભાગ છે એ થોડોક આકાશ તરફ રાખીશું અને જે આ દાદાજીની લાકડી છે એને અડધી જ કરીશું ધ અને ઘનો ફરક આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ તો આપણે ધ લખ્યો હવે કો તો બે શબ્દો આપણે ભેગા લખીશું તો બે કને ભેગા લખવા માટે આ રીતે લખીને લીટી બંનેની એક સાથે કરી દઈશું અને માત્રાઓ કરી દઈશું તો આપણો શબ્દ તૈયાર છે તો આગળનો શબ્દ આપણે લખવાના છીએ ક્યાંય પ્રાણીઓ પૂછતા હતા ને કે તમે ક્યાંય ઘેટાનું બચ્ચું જોયું તો એ ક્યાંય એ શબ્દનું આપણે લેખન કરીએ ક્યાંયમાં ક અને ય બે જોડેલા છે તો ક ને આપણે ય જોડીને જ લખવાનું છે તો અહીં આપણો શબ્દ તૈયાર છે ક્યાંય ફરીથી આપણે બધા જ શબ્દોનું વાંચન કરીએ પહેલો શબ્દ છે બચ્ચું ચાલ્યું મળ્યા ધક્કો ક્યાંય હવે જ્યારે પ્રાણીઓ બચ્ચાને પૂછતા હતા ત્યારે અંદર એક શબ્દ પ્રયોજાયેલો છે બોલ્યું બચ્ચું બોલ્યું તો એ બોલ્યું શબ્દને આપણે અહીં લખવાનો છે તો લખીએ પહેલાં લખીશું બો બો લખાઈ ગયો છે આપણો હવે લ્યુ પાછળ લખીશું તો એમાં લ અડધો આવશે જેવી રીતે ચાલ્યું આપણે લખેલું ચાલ્યું લ અડધો હતો એવી રીતે બોલ્યુંમાં પણ લ લખીને એને ય સાથે જોડીને બોલ્યું તો અહીં આપણો શબ્દ તૈયાર છે તો ચાલો એકવાર ફરીથી બધા જ શબ્દોનું આપણે વાંચન કરી લઈએ પહેલો શબ્દ છે બચ્ચુ બચ્ચુ ચાલ્યું મળ્યા ધક્કો ક્યાંય બોલ્યું તો બાળ મિત્રો આપણે વાર્તામાં જે શબ્દો નવીન હતા એ શબ્દોનું આપણે અહીં લેખન અને વાંચન કર્યું અને આપણો જોડાક્ષરોનો મહાવરો થોડોક પાક્કો કર્યો હવે આપણે આગળની એક પ્રવૃત્તિ કરવાની છે બાળદોસ્તો આપણે જોડાક્ષરયુક્ત શબ્દોનું વાંચન કર્યું વાર્તા જોઈ વાર્તામાં જે જોડાક્ષરયુક્ત શબ્દો આવતા હતા એનું એને કઈ રીતે લખવા અને પછી એનું કઈ રીતે વાંચન કરવું એની પણ સમજ મેળવી બાળ મિત્રો આજે આપણે શું શું શીખ્યા પહેલાં જોડાક્ષરવાળા શબ્દો ચિત્રો આપણે જોયા એનું વાંચન કર્યું પછી વાર્તા જોઈ વાર્તા જોવાની ખૂબ મજા આવી એના પછી વાર્તામાં જે જે નવા શબ્દો હતા કે જેનાથી તમે અપરિચિત હતા એનો આપણે પરિચય મેળવ્યો એને આપણે બોર્ડ પર લખ્યા તમે પણ સાથે સાથે લેખન કર્યું આપણે એનું વાંચન પણ કર્યું ગૃહકાર્ય પણ મેં આપ્યું છે યાદ છે ને તો આવા શબ્દો હજુ લખવાના છે તમારે ખરું ને તો હવે આપણે જે તમારે ઘરે લેશન કરવાનું છે ઘરે તમે જે ગૃહકાર્ય કરવાના છો એની વાત એવું કોઈ પુસ્તક હોય તો કોઈ પુસ્તકમાં જોઈને શબ્દોનું લેખન કરજો અન્યના નામ કે જેની અંદર જોડાક્ષર આવતા હોય એનો મહાવરો કરજો અને આ રીતે તમારો મહાવરો દ્રઢ કરતા રહેજો લેખન પણ કરજો અને વાંચન પણ કરજો જેથી આપણે આગળ જે વાંચન તરફ જવાનું છે એમાં આપણને કોઈ તકલીફ પડે નહીં તો આ બધી વસ્તુઓ સાથે આપણે આજનો કાર્યક્રમ પૂરો કરીએ છીએ આગળના એપિસોડમાં નવી જ પ્રવૃત્તિઓ નવા શબ્દો નવા ગીત અને નવી વાર્તા સાથે ફરીથી મળીશું ત્યાં સુધી શીખતા રહેજો આવજો